ઈશ્વરે આપણને આ દુનિયામાં મોકલ્યા છે. અંતરને આપણને એવું કઈ મોકલ્યા છે, તું જા, હું તારું ધ્યાન રાખીશ, તારા માટે બધી જ સવલતો ત્યાં મેં ઉપલબ્ધ કરાવી છે. આપણે એ વાપરીએ છીએ પણ ખરા, ક્યારે વિચાર કર્યો છે ઈશ્વરે આપણને શું શું આપ્યું છે? ક્યારે નથી વિચાર કરતા. દવાખાનામાં કોઈ દર્દીને દાખલ કર્યો હોય અને ઓક્સિજનનો બાટલો ચડાવવો પડે તો એના પૈસા લાગે છે, ખાસું બિલ આવે. અહીંયા કરોડો બાટલા ઓક્સિજન હવામાં ઈશ્વરે આપણા માટે એમને મફત આપ્યો. જેવી તારી શક્તિ તો હવામાં ફેફસામાં ભરીને જેટલો ઓક્સિજન વાપરવો એટલો વાપર, બિલ નહીં મોકલું. બિસ્લેરીની પાણીની બાટલી જોઈએ, દુકાનેથી લઈએ તો 15 રૂપિયા, ફાઈવ સ્ટાર હોટેલમાંથી 60 રૂપિયા. બિસ્લેરી કરતા એ વધારે ચોખ્ખું પાણી વાદળા ચોમાસા દરમિયાન વરસાવે છે. શુદ્ધ પાણી દરિયાના પાણીમાંથી વરાળ બને, એ વરાળ આકાશમાં જાય, આકાશમાંથી વાદળ રૂપે ખેંચાઈ આવે અને વરસાદ પડે. એકદમ શુદ્ધ પાણી છે, કોઈ ક્ષાર કોઈ અશુદ્ધિ નથી એમાં. પેલી બિસ્લેરીની બાટલી લે તો 15 રૂપિયા આપણે આપીએ. અહીંયા લાખો બિસ્લેરીની બાટલીઓ આપણને રોજ મળે, એટલો વરસાદ ભગવાન વરસાવે છે. કોદા બિલ આવ્યું તમારે ઘેર, આવ્યું તો કહેજો હા, કે અમારે ત્યાં પાણીનું બિલ ભગવાને મોકલ્યું હતું. આ વખતે 14 ઇંચ વરસાદ પડ્યો, એ ગઈ વખત કરતાં બિલ અડધું જ આવ્યું, કારણ ગઈ વખતે 28 ઇંચ પડ્યો હતો. આવે જ બિલ ભગવાનના ત્યાંથી નથી આવતું. પંખો ચલાવીએ તો આપણે લાવવો પડે, પંખો કેપિટલ એક્સપેન્ડિચર થાય, એનો વેચાતો લાવવો પડે. સાંજ પડે બપોરે એ મજાના લીમડાના છરડામાં બેઠાઈએ અને બહાર ગમે એટલો તાપ લાગતો હોય પણ મંદ મંદ હવા આવતી હોય, હવે કોઈ પંખાની જરૂર પડે? કોઈ પંખો કામ કરે ત્યાં? અને આ પંખો ચાલે છે કુદરતનો, એનું કદાચ બિલ આવ્યું તમારી પાસે? નહીં આવે. શિયાળામાં આપણે રૂમમાં હીટર ચલાવીએ, કેમ? તો કે બહુ ઠંડી થાય, હીટર ચાલુ રાખો. હા, પણ સવારમાં સૂરજ ઉગે, એના કુણા કિરણો આપણને સરસ મજાની હૂંફ આવે એવી ગરમી આપે, એનું બિલ આવે જ કોઈ દાડો? અરે એની વાત ક્યાં કરીએ છીએ આપણે. અમુક ઉંમર થાય પછી ડોક્ટર કહે કે હવે તમને વિટામિન ડી ની ડેફિશિયન્સી થઈ ગઈ છે, તો વિટામિન ડી ડેફિશિયન્સીના માટે ટીકડા લાવવા પડે કેલ્શિયમના, પૈસા થાય. અહીં સૂરજના કોમળા કિરણો તમને જેટલું જોઈએ એટલું વિટામિન ડી આપે છે. કોઈ દાડો બિલ આવ્યું તમારું, ગલો તમે આટલું વિટામિન બી વાપરી રાખ્યો, બિલ આપો. ઈશ્વર લગભગ તમારી બધી જ જરૂરિયાતો તમને પૂરી પાડીને બેઠો છે. ઘરમાં બલ્બ કરીએ છીએ આપણે, પૂનમનો ચંદ્ર સરસ મજાની શીતળ ચાંદની એલઈડી લાઈટ જેવી, એનું બિલ આવ્યું કોઈ દર? સૂરજમાંથી આપણે સૌર ઉર્જા પેદા કરીએ અને એ સૂરજ તપ્યા કરે, એનું બિલ કોઈ દર મોકલીશ ખરો? આવી તો કેટલીય બાબતો છે જેનું બિલ ભગવાન તમને મોકલતો નથી, અને તમે માની લો છો કે મફત છે, એટલે આપણે જે જેટલો આપણી શક્તિ એટલી ભક્તિ, જેટલું વપરાય એટલું વાપરો. પાણી આપ્યું છે ભગવાને તો ઓટલાય ધુઓ, બગીચામાં પાઇપ ખુલ્લી હોય એનોય વાંધો નહીં, ક્યાંક દામું તૂટી ગયું હોય તો એ ઉતાવળ નથી, પંચાયત બિલ ભરતી જ નથી, ચિંતા શું છે? આ બધી વાતો મફતમાં મળે છે ને, એની આ આપણી ખુમારી છે. અને મફતમાં જે વસ્તુ મળે એની કિંમત આપણે ક્યારેય ના સમજાય. બે શબ્દ છે, વાપરવું. વાપરવું એટલે ઉપયોગ કરવો. તમને તરસ લાગી હોય અને સરસ મજાનું એક ગ્લાસ ભરીને પાણી પી જાઓ તો એ તમે વાપર્યું કહેવાય.
બીજો શબ્દ છે વેડફવું, જરૂર હોય કે ના હોય બે ઢોળ આંગણામાં પાણી છાંટી દો. અત્યારે સોસાયટીઓમાં ઘણી જગ્યાએ ડોલો ભરી ભરીને પાણી છંટાય છે, ઓટલા ધોઈને ઠંડા કરાય છે. આ વેડફવાવાળો શબ્દ થયો, વાપરવું ના કહેવાય ને વેડફવું કહેવાય. ત્યારે આવી પરિસ્થિતિમાં પાણી જેને આપણે એક સંપૂર્ણપણે મફતની સવલત ગણીએ છીએ, ઘણા બધાના મગજમાં તો એવું છે કે પાણી આપવાની જવાબદારી જ સરકારની છે. આ લોકશાહી મારી બેટી જબરજસ્ત આપણા મગજમાં ઘર કરી ગઈ, અને દરેક રાજકીય પક્ષ પણ એ આપણને ઓળખી ગયા છે કે નકામા આની હાથે વાદ વિવાદમાં ઉતરવા કરતા સરકાર આપશે, સરકાર બધું જ આપશે, સરકાર મફતમાં આપશે, તમારે માત્ર આ દેશના વસ્તી વધારાનું પુણ્ય કાર્ય કરવાનું છે. આપણે ચીનને વટાવી જવાના, અને ભગવાનની આ જ દયા તો ધબધબાટ આગળ ચીનથી ક્યાંય આગળ જઈશું આપણે. આ મફતના કારણે થાય છે. યાદ રાખો, ભગવાને આપેલી કોઈ પણ વસ્તુ તમે મફત વાપરશો તો ભગવાનના ગુનેગાર થશો. આ હું નથી કહેતો, આ કવિ બાલમુકુંદ દવે આ શબ્દો મહાત્મા ગાંધીના મોમાં મૂક્યા છે, અને એ મહાત્મા ગાંધીના શબ્દોમાં મોઢામાં કવિએ જે શબ્દો મૂક્યા છે એની એક સરસ મજાની કવિતા આજે આપણે માણવી છે. એમાંથી બોધ લેવો છે. શરૂ કરીએ. બાલમુકુંદ દવે કહે છે, સાબરના જળ વહ્યા જાય. એ જમાનામાં સાબરમતી નદી જ્યારે ગાંધી બાપુનો આશ્રમ ત્યાં હતો ત્યાં તો કોઈ તકલીફ નથી, બારે મહિના એના પાણી વહેતા હતા. તો સાબરના જળ વયા જાય સવારનો પોર, ગાંધી બાપુ વહેલા ઉઠતા એટલે સવારનો પોર ગાંધી ઉઠ્યા. સવારનો પોર ગાંધી ઉઠ્યા એ વખતે ઘરમાં નળ નહોતા, ઘરમાં સંડાસ પણ નહોતા. સવારનો પોર ગાંધી ઉઠ્યા, મુખ શુદ્ધિ કરવાને દાંતણ કરવું હોય, પછી આપણે કોગળા કરીએ, મોં ધોઈએ, તો મુખ શુદ્ધિ કરવાને સાબરના જળમાંથી ભરી એક નાની સી લોટી. લોટી જોઈ જ તમે ઘરમાં મોટાભાગના, એ તો લોટી નહીં જોઈ હોય. મોટું હોય વાસણ આમ લોટો, એને લોટો કહેવાય, પણ એનું નાનું વર્ષન, બેબી વર્ષન, બેબી લોટો, એને લોટી કહેવાય. તો આ તો અણિયાનો જીવ. ગાંધી બાપુ ખપ કરતા વધારે કશું ના લે એટલે એણે સાબરના પાણીમાંથી પતરાનું મોટું ડબલું ના ભર્યું, ડોલ ના ભરી, ગળો ના ભર્યો, લોટો ના ભર્યો, પણ ભરી એક નાની સી લોટી. હવે આ એક એમનો અંતેવાસી જોઈ ગયો, એને નવાઈ લાગી કે આ શું કરે છે બાપુ, આમાં અહીં ક્યાં પાણીની તંગી છે. તમે લો કે ના લો, નદી તો વહી જાય છે. કેટલાક એવા ખ્યાલમાં જીવે છે કે નદીના પાણી દરિયામાં જાય છે, નકામાં જાય છે, એને રોકી પાડવા જોઈએ. એમને એ ખબર નથી કે જે દાડે નદીના પાણી રોકી પાડો એ દાડે દરિયામાં નદીના મુખ પ્રદેશના ભાંભરા પાણીમાં જે ઝીંગા માછલીઓ જે જળસૃષ્ટિ થાય બધી મરી જાય, અને જમીનમાં ખારાશ આવવા માંડે, દરિયાની ભરતી આવે એની. આ નદીના પાણી દરિયામાં જાય છે, દરિયાની ખારાશને આવતી રોકે છે, અને ભાંભરા પાણીમાં ખાસ પ્રકારના દરિયાઈ જીવો પોતાની જીવસૃષ્ટિ વિકસાવે છે. હવે આ નકામું થોડું જાય છે, પણ આપણા ત્યાં બે ધડક કહેવાય છે, નદીના પાણી બધા દરિયામાં નકામાં વહી જાય, નકામું નથી વહી જતું, કુદરત કશું નકામું નથી કરતી. એટલે સાથી બાપુને પૂછે છે કે બાપુ અહીં પાણીની શી ખોટ, બાપુ અહીં પાણીની શી ખોટ, નદી વહી જાય આવી મોટી, નદી વહી જાય આવી મોટી, અને તમે ભરી એક નાની સી લોટી. આવડી મોટી નદી વહે છે એમાં તમે એક નાની ટમુડી ભરીને પાણી લો છો, લોટી ભરીને પાણી લો છો, શું સમજાતું નથી? આવું કેમ કર્યું તમે? હવે આ પ્રશ્ન થયો ગાંધી બાપુને થયો, બાપુ જવાબ તો આપે જ યોગ્ય લાગે, ગમે તે પ્રશ્ન હોય એનો સાચો જવાબ આપે, પોતાને જે યોગ્ય લાગતો હોય આપે, શબ્દો ચોર્યા વગર આપે. એટલે ગાંધીની ભ્રમર ઉચકાય. આ સાથીના આવા વાહિયાત ખ્યાલ ઉપર બાપુની
ભ્રમર ઉચકાય એટલે બાપુને ગમ્યું નહીં, એમનો અણગમો છતો થાય. ગાંધીની ભ્રમર ઉચકાય અને પછી એ જવાબ આપે છે બાપુ. જવાબ એ સાંભળો ધ્યાનથી, બાપુ શું કહે છે એના સાથીને કે ભાઈ નદી મારી એકલાની ઓછી છે કાંઈ? આપણે તેવું જ માનીએ, બધું આપણા બાપનું જ, નદી હોય કે જે હોય તે બધું આપણું, બીજા કોઈનું કંઈ નહીં. બાપુ કહે છે નદી મારા એકલાની ઓછી છે કંઈ? જીવ જંતુ પશુ પંખી માણસ એ સૌ કોઈનો એમાં છે ભાગ. કેટલા બધા ભાગીદારો છે કુદરતની સંપદામાં, ભાગીદારો કેટલા બધા છે, ક્યારે વિચારીએ છીએ આપણે? આવું જીવ જંતુથી માંડીને માણસથી માંડીને પશુ પંખીથી માંડીને કેટલાય લોકો એના ભાગીદાર છે આ પાણીના. અને એટલે હું તો મારા ખપ થકી એક ટીપું અધિક ન લઈ શકું છું. આ સર્વોદયની ભાવનાની વાત આવી. દીનદયાળ ઉપાધ્યાયજીની એકાત્મતા માનવવાદની જે ફિલસૂફી છે, છેવાડામાં છેવાડાના માણસ, ગરીબમાં ગરીબ માણસ સુધી પહોંચવાની જે વાત છે, એ આ દેશનો દરેક માણસ આ રીતે વિચારે કે હું મારા ખપથી વધારે કંઈ ના લઈ શકું તો ગરીબ ગરીબ ના રે, તવંગર વધુ ને વધુ તવંગર ના બને. આ વાત છે, હું તો મારા ખપ થકી એકે ટીપું અધિક ના લઈ શકું, એવું કરું તો બનું પ્રભુત્વનો ગુનેગાર. આપણે તો રોજ બનીએ છીએ. આપણે તો જે હાથમાં આવ્યું, પેલો દલા તરવાડીની વાત જેવું છે કે વાડી રે વાડી બોલો દલા તરવાડી, રીંગણ લઉં બે ચાર કે લો ને દસ બાર, કોના બાપની દિવાળી. પછી એ વાર્તામાં તો પેલો વશરામ ભૂવો હતો, એ દલા તરવાડીને ઊંધા બાંધી ઊંધા લટકાવીને પછી કૂવામાં પાસે છે અને પછી પૂછે છે કુવા રે કુવા, એટલે કુવો કે બોલો વશરામ ભૂવા, ડૂબકા ખવરાવું બે ચાર, એ કે ના ખવરાવો ને દસ બાર. એટલે એમને દલા તરવાડીને તો વશરામ ભૂવો મળી જાય છે, આપણને કેટલાને વશરામ ભૂવા મળે છે? આપણે તો સૌનું એ કોઈનું નહીં, અને સૌએ ભોગવવાનું આપણે જેટલું એમાંથી લૂંટ. રામ નામ કી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ, બાકી ફિર પછતાયેગા જબ પ્રાણ જાયેગા છૂટ. કાલ ઉઠીને જો એવી જો અફવા આવે કે ડીઝલ નથી મળવાનું, પેટ્રોલની હડતાલ થવાની છે, તો જે સાધન સંપન્ન લોકો સૌથી પહેલાં દોડીને જરૂરિયાત કરતાં વધારે ભરાવી લે. કેમ? તમારું એકલાનું છે ભાઈ, પણ એ ભાવના આપણામાં નથી. જે ગાંધીની વાત છે, હું તો મારા ખપ થકી એકે ટીપું અધિક ન લઈ શકું, એમ કરું તો બનું પ્રભુત્વનો ગુનેગાર. આ આ ગાંધીયન ફિલોસોફી છે, આ સર્વોદયની ફિલોસોફી છે, આ સુખી થવાનો રસ્તો છે. આપણને ગમે કે ના ગમે, પણ ગરીબી અને અમીરી વચ્ચેની જે ખાઈ વધતી જઈ રહી છે, આવનાર સમયમાં એના ભયંકર ખૂબ દુષ્પરિણામો વેઠવા આપણે તૈયાર રહેવાનું છે. આપણે કદીએ, હવે કવિ કહે છે કે આપણે કદીએ આવા સામૂહિક સુખનો શું કરીએ છીએ વિચાર? ગાડાથી જ તો આપણે કરીએ. આપણે તો ગાડીમાં મુસાફરી કરતા એને ભૂલે ચૂકે એક પાટલી ખાલી હોય તો આમ લાંબા પોળા થઈને બેસીએ, બીજા બાજુવાળાને બેવાને હમણાં આવે છે, જગ્યા ભરાઈ ગયેલી છે. હા, કવિ કહે છે આપણે કદી આવા સામૂહિક સુખનો શું ખ્યાલ ભલા રાખીએ છીએ નજરમાં? આવો ખ્યાલ કોઈ દળ આપણા નજરમાં આપણા મગજમાં આવે છે? ગાંધી ભલે લોટી રાખે, ગાંધી ભલે લોટી રાખે, આપણે તો ગળે ગળા ઠાલવીએ છીએ ગટરમાં. ગાંધી ભલે લોટી રાખે, આપણે તો ગળે ગળા ઠાલવીએ છીએ ગટરમાં. અને પછી કવિ કટાક્ષ કરે છે, ચાપકો મારે છે બરાબર મીઠામાં બોલી, અને કવિ આપણને જુડી નાખે છે એક ઝાટકે, કહે છે કે આ ગટરમાં ગળે ગળા આપણે ઠાલવીએ તોય, અને તોય અશુદ્ધિ તો રહી જાય, અને તોય અશુદ્ધિ તો રહી જાય, ગાંધી જેવું મુખ નહીં સાફ થાય. ગાંધીના મુખ પર જે નિર્મળતા છે, જે શાંતિ છે, જે સત્યની તાકાત છે. દોસ્તો, હું આ વિડીયોના માધ્યમથી તમને જાહેરમાં કહું છું,
એ જમાનામાં કોઈ મેકઅપ કરવાની પદ્ધતિ નહોતી, એ જમાનામાં કોઈ બીજી ત્રીજી રીતે ફોટાને આમ તેમ કરી શકાતું નહોતું. ટેકનોલોજી માણસને જેવો છે એવો દેખાડતી. મને ગાંધી બાપુનો એક ફોટો એવો દેખાડો કે જેમાં એમના ચહેરા પર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો તણાવ અથવા સ્ટ્રેસ હોય, અને સ્મશાન યાત્રામાં એના શબ્દના ફોટા પર પણ નથી. આ ગાંધી છે. અને તોય અશુદ્ધિ તો રહી જાય, ગાંધી જેવું મુખ નહીં સાફ થાય, ગાંધી જેવું મુખ નહીં સાફ થાય. કુદરતી સંપત્તિનો કવિ હવે તમને કહે છે કે કુદરતી સંપત્તિનો કેટલો કરીએ છીએ બગાડ. કુદરતી સંપત્તિનો, પાણી કુદરતી સંપત્તિ છે, અવાજે આપણે પ્રદૂષિત કરીએ છીએ કુદરતી સંપત્તિ છે, ઝાડ કાપી નાખીએ છીએ કુદરતી સંપત્તિ છે, આપણે ઉપરથી લઈને નથી આવ્યા, એ કોકે આપણા હાથ ઉપરથી મોકલી છે અહીંયા, અને આપણા બાપ દાદાઓએ આપણી માફક લોભ કરી કરીને વાપરતા વાપરતા ગુજરી ગયા, બચેલી સંપત્તિ છે. તમારી ને મારી મિલકત નથી, આ નથી ઝાડ તમારું, નથી પર્યાવરણ તમારું, નથી હવા તમારી, નથી પાણી તમારું, નથી આકાશ તમારું, નથી ચાંદની તમારી. તમે એને બગાડવાનું જ કામ કરો, મરજીમાં આવે રીતે વાપરવાનું કામ કરો. એટલે કવિ કહે છે કે કુદરતી સંપત્તિનો કેટલો કરીએ છીએ બગાડ, છીંડેથી ને ખેતરમાં પેસીએ. છીંડું એટલે નાની વાળ હોય ને, એમાં વચ્ચે કાપીને એક જે એક જવાવા માટેની જગ્યા કરી હોય એને છીંડું કહેવાય. તો છીંડેથી ને ખેતરમાં પેસીએ ને આખી આખી ભાંગીએ છે વાડ. આપણે તો આખી વાડ ગાડા વાટની માફક ખુલ્લી કરી નાખીએ છીએ. જરૂર છે છીંડેથી જવાની, એ નથી કરતા આપણે, અને ભાંગીએ છીએ આખી વાડ. અને પછી એ તમને પૂછે છે, ને મારે તમને પૂછવું છે આ વાતના અંતમાં, કે તો પછી ગાંધી શી રીતે બની શકીએ, તો પછી ગાંધી શી રીતે બની શકીએ. ગાંધીજીને અનુસરવા હોય તો ગાંધીજીના ગુણોને પણ અનુસરવા પડે, અને ગાંધીજીના ગુણો એ સર્વોદયના સિદ્ધાંત પર, સર્વસમાવેશક વિકાસના સિદ્ધાંત પર. આયોજન એવું હોવું જોઈએ કે જે સમાજના છેવાડામાં છેવાડાના માણસને મદદરૂપ થાય, આ ગાંધી વિચાર છે. સાચું બોલો, આ ગાંધી વિચાર છે. ડરો નહીં, આ ગાંધી વિચાર છે. રામનું નામ એ ગમે તેવી મુશ્કેલીમાંથી તમને બચાવે છે, ગમે તેવી મુસીબતમાંથી તારે છે. આસ્થાથી લેવાયેલું રામનું નામ તમને અદ્ભુત બળ પૂરું પાડે છે, ગાંધી વિચાર છે. નાનામાં નાની વસ્તુ પણ ઉપયોગી છે અને વેડફો નહીં, આ ગાંધી વિચાર છે. એક ચોક્કસ સિદ્ધાંત પ્રમાણે ચાલો, આ ગાંધી વિચાર છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને પ્રાર્થના કરો. પ્રાર્થનામાં તમને શાંતિ આપવાની જે શક્તિ છે, અને જે વાત કહો તે જરા સારી રીતે. કોણ ભાઈ, આપણે ગાંધી કથા સાંભળીએ છે, ગાંધીજીના જીવન પ્રસંગો અને ગાંધી કથાને શબ્દ દેહ આપ્યો આદરણીય શ્રી નારાયણભાઈ દેસાઈએ. નારાયણભાઈ દેસાઈના મુખેથી ગાંધી કથા સાંભળવી એક લહાવો હતો. એ ગાંધી કથાના ભાગરૂપે એક ધૂન ગવરાવતા, એ ધૂન કંઈક આ પ્રમાણે હતી. અમે કડવા વચન કદી બોલશું ના, અમે કડવા વચન કદી બોલશું ના, અમે જીવવા એ વખ કદી ઘોળશું ના, અમે જીવવા એ વખ કદી ઘોળશું ના, અમે કડવા વચન કદી બોલશું ના. શું આપણે શક્ય તેટલું આને અનુસરી શકીએ? આટલું આપણે કરીએ તો જીવન કેટલું સરસ થઈ જાય. પણ આપણે ગાંધી નથી થવું, આપણે વિપરીત રસ્તે જવું છે. અભરખા જાગ્યા છે, જેટલું વધારેમાં વધારે ભોગવી લેવાય, જેટલું વધારે વધારે ભેગું કરી લેવાય, જેટલું વધારે વધારે કૂડ કપટ કરી શકાય, જેટલું વધારે વધારે કોઈને લૂંટી શકાય, આ બધું કરીએ તો પછી ભગવાન જ બચાવી શકે, ભગવાને નહીં બચાવી શકે.
હું તો ઘણી વાર ગમતમાં કહું છું, ગીતામાં વચન આપીને ગયો છે ને, યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું આવીશ. હું દોસ્તો દાવા સાથે કહું છું કે આ ભગવાન જે વચન આપીને ગયો છે ભૂલમાં બોળાપણામાં એ સમયને કોઈ લાગણીના આવેશમાં, એ જો અત્યારે જન્મે આ વાતાવરણમાં ને તો ઝેર ખાઈને મરી જાય. આપણે આપણા અંતરાત્માને વફાદાર નથી, આપણે બધું જ ખાઈ જવું છે, ભાવિ પેઢી માટે કશું જ નથી રાખવું. મારી પેઢીને પાણી 64 ફૂટે વારસામાં મળ્યું હતું, હવે પછીની પેઢીને 1400 ફૂટે વારસામાં મળશે, આ વિચાર આપણને આવતો જ નથી. મારા વખતે પ્રદૂષણના પ્રશ્નો નહોતા, આજે પ્રદૂષણના ગંભીર પ્રશ્નો થવા માંડ્યા છે, જરાય વિચાર નથી આવતો. તળાવ પુરાતા જાય છે ને તળાવો ઉપર આપણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બાંધતા જઈએ છીએ અને પછી કહીએ છીએ કે ગરમી પડે છે, આપણે ક્યાંક ખુલ્લી જગ્યા રહેવા દીધી નથી. આપણે આપણી બરબાદીનો ચુકાદો આપણી જાતે લખી રહ્યા છીએ. હજુ પણ સમય છે, જો આપણે બચીએ એમાંથી તો.